ફોજદારી ઇન્કવાયરી નંબર 43/2015 આંખ એક લગત હુકમ ફકરો હાલની ફરિયાદ વંચાણે લીધી પૂર્ણવિરામ તેમજ તેની સાથે તમામ પેપર્સ વંચાણે લીધા પૂર્ણવિરામ તેમજ આ કામના ફરિયાદીના વિદ્વાન વકીલશ્રીને સાંભળ્યા પૂર્ણવિરામ ફકરો આ કામે ફરિયાદી મહિપતસિંહ ભાવુભા જાડેજાની ફરિયાદ હકીકત ટૂંકમાં એવી છે કે ફકરો આ કામના આરોપીઓએ ભેગા મળી માતૃકૃપા લોજનું વીજ કનેક્શન જે હાલના ફરિયાદીના નામે નથી તેમ છતાં તેઓને બદનામ કરવા તથા સમાજમાં હલકા પાડવા ફરિયાદીના નામના ખોટા દસ્તાવેજો માતૃકૃપા લોજના માલિક દરજે ઊભા કરી ખોટું બિલ આપેલ છે પૂર્ણવિરામ અને માતૃકૃપા લોજનું ઇલેક્ટ્રિક કનેક્શન જેના ગ્રાહક નંબર 33429/00423/3 છે પૂર્ણવિરામ તે ફરિયાદીના નામે આવેલ નથી પૂર્ણવિરામ તેમજ ફરિયાદીએ લોજના નામે કનેક્શન લેવા આવી કોઈ અરજી કરેલ નથી પૂર્ણવિરામ પરંતુ મામલતદાર કચેરી લોધિકા તથા મામલતદાર કચેરી ગોંડલના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે જે ફરજ બજાવતા હતા તેમની ઓફિસમાં ગોંડલ તાલુકામાં જે જે વ્યક્તિના નામે લોજ આવેલ હોય તેમના રજિસ્ટરની અંદર માતૃકૃપા લોજ તેમના નામે હોય તેવી હકીકત ફલિત થતી નથી પૂર્ણવિરામ અને આ કામના તહોમતદારોએ આવી હકીકત જાણવા છતાં બોગસ બિલ ઊભા કરી હાલના ફરિયાદીને આર્થિક રીતે પાયમાલ કરવાના અને બદનામ કરવાના હેતુથી ડેપ્યુટી એન્જિનિયર સબ ડિવિઝન લોધિકાએ માતૃકૃપા લોજનું તારીખ 4/2/2011 રોજ ચેકિંગ કરી ₹901,810નું ખોટું બનાવટી બિલ ઊભું કરીને મોકલેલ પૂર્ણવિરામ જે બિલના આધારે ગોંડલના મહેરબાન સિવિલ જજ સિનિયર ડિવિઝન સાહેબની કોર્ટમાં સ્પેશિયલ દિવાની કેસ નંબર 126/11 PGVCL શ્રી કાર્યપાલક ઇજનેર રાજકોટ તથા નાયબ ઇજનેર લોધિકા સબ ડિવિઝનની સામે ફરિયાદીની આબરૂ હલકી પાડવા સબબ અને માનહાનિની નુકસાનીના ₹20,00,000 મેળવવા દાવો દાખલ કરેલ છે પૂર્ણવિરામ આ ઉપરાંત હાલના તહોમતદારોએ ભેગા મળીને તારીખ 11/5/2011 રોજ ફરિયાદીને બિલ મોકલેલ છે પૂર્ણવિરામ તે અન્વયે તારીખ 21/5/2011 રોજ ડેપ્યુટી એન્જિનિયર લોધિકાને પત્ર મોકલી ફરિયાદીના નામના કનેક્શન બાબતના જે કાંઈ દસ્તાવેજો હોય તેની નકલોની માગણી કરેલ પૂર્ણવિરામ પરંતુ નકલો ન મળતા ફરિયાદીએ માહિતી અધિકાર એક્ટ અન્વયે 2011ના જુલાઈ મહિનામાં અરજી કરેલ અલ્પવિરામ અને તેમાં ફરિયાદીના નામના ઇલેક્ટ્રિક કનેક્શન અંગેના દસ્તાવેજોની માગણી કરેલી પૂર્ણવિરામ જે દસ્તાવેજો નહીં મોકલતા તેઓની સામે હાલના ફરિયાદીએ માહિતી અધિકાર એક્ટ અન્વયે અપીલ દાખલ કરેલ પૂર્ણવિરામ ત્યારબાદ ફરીથી તારીખ 15/11/2011 રોજ ફરિયાદીએ નોટિસ આપેલ તે અન્વયે પણ ફરિયાદીને જવાબ આપેલ નહીં તેવું જણાવેલ છે પૂર્ણવિરામ